नमस्कार मित्रों, हूँ जयेश प्रजापति, गुरुकृपा एकेडमी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, तमे टाइटल तो जोयुं हशे कि शुं तमे जाणो छो कि धोरण 10 तथा धोरण 12 ना बोर्ड ना पेपर केवी रीते तपासाय छे। तो मित्रों, आजे आपणे आ वीडियो नी अंदर संपूर्ण माहिती लेवाना छे, तो वीडियो अंत सुधी जोजो। वीडियो गमे तो लाइक करजो, बाकी शेर करजो। चैनल पर नवा होय तो चैनल सब्सक्राइब करी बाजू बेल आइकन दबावानो भूलता नहीं। मित्रों, આપણે જોવું છે કે ધોરણ 10-12નું પેપર બોર્ડનું કેવી રીતે તપાસાય છે। તો તમે જુઓ, આ પ્રકારનું માની લો કે એક ટેબલ છે। ટેબલની અંદર આવી રીતે માનો કે તમારા ચાર વિભાગ આવે છે, એ બી સી ડી। તો આ ટેબલ ઉપર અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 શિક્ષકો બેસી જાય। તો અહીંયાથી તમારું પેપર સપ્લાય થાય તો અહીંયા પહેલાં વિભાગ એ તપાસાય, પછી વિભાગ બી તપાસાય, પછી વિભાગ સી તપાસાય અને પછી વિભાગ ડી તપાસાય। એટલે આ ભાઈએ શું કરવાનું કે વિભાગે તપાસ્યો તો એના જેટલા વિભાગમાં તમારે 16માં તમારે 16 આવ્યા તો 16માં 16 લખી અને પેપર અહીંયા આગળ મોકલી દેવા। ખ્યાલ આવ્યો? એટલે કે એ ભાઈ તમારા પેપરની અંદર શોધશે કે ભાઈ આ ભાઈએ પેપર એ ક્યાં લખ્યો છે, વિભાગે ક્યાં લખ્યો છે। બરાબર, એવું નહીં કે પેપર પેજ ખોલ્યું અને વિભાગે ના મળ્યું તો સીધો અહીંયા સપ્લાય કરી દેશે, એવું નહીં। બરાબર, એ તમારા પેપરમાં શોધશે કે વિભાગે ક્યાં છે, એ તપાસશે અને પછી આગળ મૂકશે। બરાબર, એવી રીતે વિભાગ બી વાળો ભાઈ વિભાગ બી પહેલાં શોધશે તમે ક્યાં લખ્યો છે, બરાબર, અને પછી એના માર્ક્સ મૂકશે અને પછી આગળ વિભાગ સી વાળા ભાઈને તપાસવા માટે આપશે। તો આવી રીતે પહેલાં એ તપાસાય, બી તપાસાય, સી તપાસાય અને ડી તપાસાય। આવી રીતે ચારે ચાર વિભાગ તપાસાઈ જાય, પછી શું થાય, અહીંયા સ્પેશિયલ એક સર તમારા ટોટલ કરવા માટે બેસાવે કે વિભાગ એ બી સી ડીનું ટોટલ કેટલું થાય છે। અને આ ભાઈએ પાછું એ પણ જોવાનું હોય છે કે એ બી સી ડી તપાસ્યા પછી કશું કોઈ એવો એક્ઝામ્પલ રહી તો નથી જોતું કે જે ચેક કરવાનું બાકી રહી જાય। બરાબર, જો આ ભાઈની નજરમાં આવી જાય કે એકાદ એક્ઝામ્પલ તપાસવાનું રહી ગયું છે અથવા તો આ ભાઈએ પાછળથી લખ્યું છે એક્ઝામ્પલ, તો પાછું જે તે વિભાગનો ક્વેશ્ચન હોય એ વિભાગનો જે શિક્ષક હોય એ શિક્ષકને પેપર પાછું આપવામાં આવે છે અને ચેક કરવામાં આવે છે। હવે છેલ્લે જે પેપર છે એ મોડરેટર પાસે જતું હોય છે। આ મોડરેટરનું કામ શું હોય છે તો કે આ તમામ શિક્ષકોનું સંચાલન કરવાનું હોય છે। હવે આ ભાઈ કેવા પ્રકારના પેપર તપાસતા હોય છે? આ ભાઈ એવા પ્રકારના પેપર તપાસતા હોય છે કે જે વિદ્યાર્થીઓ નપાસ થાય છે અથવા તો જે વિદ્યાર્થીઓને 90-95+ માર્ક્સ આવતા હોય છે, એટલે જેના સૌથી વધુ અને સૌથી ઓછા માર્ક્સ આવતા હોય એવા લોકોના પેપર, એવા વિદ્યાર્થીઓના પેપર આ મોડરેટર ચેક કરતા હોય છે। શા માટે કે કોઈ બાળકને 1-2 ગુણથી નપાસ થતું હોય તો એ જોવા માટે કે શું કોઈ શિક્ષકની ભૂલના કારણે તો બાળક નપાસ નથી થતું ને, એ ચેક કરવા માટે મોડરેટર એ પેપર ચેક કરતા હોય છે। જો ખરેખર બાળક નપાસ થતું જ હોય તો જ નપાસ કરે છે, એમને લાગે કે એકાદ માર્ક્સ આપીને પાસ થઈ શકે એવું છે તો પાસ પણ કરી શકે છે, અથવા તો કોઈ વિદ્યાર્થીને બહુ વધારે માર્ક્સ મળી ગયા હોય, 90-95, 100-માંથી 100 એ પ્રકારના માર્ક્સ મળી ગયા હોય તો એવા વિદ્યાર્થીનું પણ પેપર ચેક કરતા હોય છે અને જુએ છે કે કોઈ વધારાના માર્ક્સ નથી મુકાઈ ગયા। તમામ રીતે તમારું પેપર તપાસાતું હોય છે। તો આ રીતે તમારું પેપર તપાસાય છે, એટલે તમારે કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી। તમારું પ્રોપર તમે જે વિભાગ એબીસીડી લખ્યો હશે એ પ્રમાણે જ તમારું પેપર ચેક થઈ જશે, ટોટલ પણ સારી રીતે થશે અને માર્ક્સ પણ મળી જશે। બીજું મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ હોય છે કે સર, ગણિતની અંદર જે આપણે સ્ટેપ લખીએ એના માર્ક્સ મળતા હોય છે? તો હા મિત્રો, માનો કે 2 ગુણનો ક્વેશ્ચન છે, એની અંદર સૂત્ર આવે છે અને તમે સૂત્ર મૂક્યું હોય તો 2માંથી તમને 1 અથવા 1.5 માર્ક્સ મળી જાય છે। હવે કોઈ દાખલો એવો છે, માનો કે આપણે ધોરણ 10ની અંદર સંભાવનાના ક્વેશ્ચન પૂછાય છે, એમાં 3 પ્રશ્નો હોય છે, 1, 2 અને 3 આવી રીતે। આમાંથી તમે કોઈ પણ 2 પ્રશ્નો સાચા લખ્યા હોય અને 1 ખોટો લખ્યો હોય તો 2 ગુણ તમને પૂરેપૂરા મળી જાય। ખ્યાલ આવ્યો? માની લો કે 2 ખોટા લખ્યા છે અને 1 સાચો લખ્યો છે તો 1 ગુણ પૂરેપૂરો મળી જાય। ખ્યાલ આવ્યો? એ તમારે કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી, તમે જેટલું પણ સાચું લખ્યું છે એના માર્ક્સ તમે ચોક્કસથી મળશે। તો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અવશ્યથી કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો, ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત।